नमस्कार विद्यार्थी मित्रों, चलो बाळको बधा मजामां छो ने? बधाने गुड मॉर्निंग। तो चलो आजनो आपणो विषय छे गणित गम्मत। गणित गम्मतनी अंदर आपणे पाठ 11 मां जग अने मग विषे आपणे अभ्यास करीशुं। आपणे आगळना विडियोमां जग अने मग पाठનો ભાગ 1 આપણે ભણી ચૂક્યા છીએ। આજે આપણે પાઠ 11 ની અંદર પેજ નંબર 156 ચાલો બાળકો તમારે ખોલવાના છે। ચાલો બાળકો તમારે પણ મારી સાથે તમારું પાઠ્યપુસ્તક છે એ પૂરતું જવાનું છે। ચાલો બાળકો બધા રેડી ને? તો ચલો હવે આપણે પાઠ 11 જગ અને મગમાં પેજ નંબર 155 સુધી આપણે અભ્યાસ કરી ગયા છીએ। તો ચલો બધાએ પેજ નંબર 156 છે એ ખોલવાનું છે। તો ચલો સાચી જોડ બનાવો, બરાબર? એટલે કે આપણે સાચી જોડ બનાવવાની છે। જોઈએ, લગભગ 12 લીટર પાણી, બરાબર? તો આમાં જોવાનું છે કે 12 લીટર પાણી છે એ કેમાં સમાઈ શકે એવું આપણે અનુમાન કરી, અને અનુમાનના આધારે આપણે સાચી જોડ બનાવવાની છે બાળકો। તો લગભગ 12 લીટર પાણી શેમાં સમાય, બરાબર? તો એ તેની સામે આપણે જોડવાનું છે। તો કે 12 લીટર પાણી આપણા અંદાજ પ્રમાણે ડોલમાં સમાય શકે, બરાબર? એટલે આવી રીતે આપણે અહીં જોડ બનાવવાની છે। તમારે પણ પેન્સિલની મદદથી જોડવાનું છે બાળકો, બરાબર? હવે એકના છેદમાં 2 એટલે કે 0.5 લીટરથી ઓછું, બરાબર? શેમાં સમાય, બરાબર? તો કે 0.5 લીટરથી ઓછું આંખ એટલે કે આંખની દવાની બોટલ, બરાબર? તેની સાથે આપણે જોડીશું। આવી રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોડવાનું છે બાળકો। હવે એના પછી તમે જુઓ, લગભગ 5 લીટર, લગભગ 5 લીટર, તો કે લગભગ 5 લીટર પાણી છે એ શેમાં સમાય? તો કે અહીં આપણને પાણીનો જગ આપેલો છે તેમાં લગભગ 5 લીટર પાણી સમાઈ શકે, બરાબર? એના પછી છે 1000 લીટર, બરાબર? તો 1000 લીટર છે એ પાણી શેમાં સમાય? તો આપણે જોવાનું છે। તો કે 1000 લીટર પાણી છે એ પાણીની ટાંકી આપેલી છે ને એની સાથે જોડવાનું છે। 1000 લીટર પાણી છે એ પાણી મોટા પાણીના ટાંકામાં પાણી સમાય છે। આપણે કહેતા હોય ને આપણી ઘરે કે 1000 લીટરનો ટાંકો છે, 1500 લીટરનો ટાંકો છે, એમ એટલે કે 1000 લીટર પાણી છે એ પાણીના ટાંકીની અંદર સમાય શકે બાળકો। તો હવે 1/2 લીટર એટલે કે 0.5 લીટર, તો 0.5 લીટર છે એ શેમાં સમાય બાળકો, બરાબર? તો અહીં આપણને દૂધ માપવાનું માપ્યું આપેલું છે। આપણે દૂધ લેવા જતા હોય ત્યારે આપણે જો તમે આવું વાસણ હોય છે ને માપ્યું, બરાબર, એમાંથી આપતા હોય 0.5 લીટર, લીટર, બરાબર, 5 લીટર એવી રીતે આવું માપ્યું હોય છે, બરાબર? આપણે એની સાથે જોડશું, 0.5 લીટરનું માપ્યું આપેલું છે ને દૂધનું, તેની સાથે જોડવાનું છે બાળકો। ચલો બાળકો ફરીથી હું તમને આ જોડકા છે એ જોડાવું છું। જો લગભગ 12 લીટર પાણી છે, તો કે 12 લીટર પાણી છે એ ડોલમાં સમાઈ શકે, લગભગ કીધું છે, બરાબર? એટલે આપણે અંદાજ મારવાનો છે, અનુમાન કરવાનું છે, બરાબર? એટલે આપણે એને ડોલ સાથે જોડશું।
पछी एकना छेदमां बे एटले के अर्धो लीटर थी ओछू, तो अर्धो लीटर थी पाणी ओछू सेमा समाय, तो के ओछू कीधुं छे बराबर, एटले आँखनी दवानी बोटल बराबर। घणी दवानी बोटल होय ने बराबर, ए आपणे जोईए तो कोक ज छे ए अर्धा लीटर थी वधारे होय बराबर, एटले का 400 ml होय, 300 ml होय, 200 ml होय, एवी रीते ज होय छे दवानी बोटल, એટલે અડધો લીટરથી ઓછું બરાબર બાળકો। તમે ઘણી વખત તમારી ઘરે દવાની બોટલ પડી હોય ને તો તેમાં છે ને આપેલું હોય છે કે કેટલા ml ની બોટલ છે, એમાં લખેલું હોય છે 400 ml, 500 ml બરાબર, તો એ તમે જોઈ લેજો। હવે લગભગ 5 લિટર બરાબર, આપણે આમાં લગભગ કીધું છે, લગભગ 5 લિટર પાણી છે, એ પાણીના પાણીનો જગ હોય ને એમાં લગભગ 5 લિટર પાણી સમાઈ શકે, જો જગ મોટો હોય તો, નાના જગમાં 5 લિટર પાણી સમાય નહીં। હવે જોઈએ 1000 લિટર, 1000 લિટર છે એ અહીં આપણે પાણીના ટાંકા સાથે જોયેલું છે, 1000 લિટર પાણીનો ટાંકો હોય એમાં 1000 લિટર પાણી સમાઈ શકે બાળકો। એના પછી છે 1/2 એટલે કે 1/2 લિટર, તો કે 1/2 લિટર છે એ દૂધનું માપ્યું હોય બરાબર, દૂધ માપવાનું માપ્યું। તો ચલો બાળકો, તમે પણ આ ઝોડકા છે એ જોડી લીધા હશે બાળકો। તો ચલો હવે આપણે એના પછીનું પેસ જોઈએ। ચલો બાળકો, એના પછીનો પેજ જુઓ, કોના જગમાં વધુ સમાશે બરાબર, આપને પ્રશ્ન પૂછ્યો છે કોના જગમાં વધુ સમાશે, એટલે હવે આપણે સમજીએ પાઠ। નયના અને જીતુ શું કરી રહ્યા છે બરાબર, જુઓ બાળકો અહીંયા આપણે ચિત્ર આપેલું છે, એક છોકરીનું ચિત્ર છે અને એક છોકરાનું ચિત્ર છે, છોકરીનું નામ છે નયના અને છોકરીનું નામ છે જીતુ। તો હવે આપણે પૂછ્યું કે નયના અને જીતુ શું કરી રહ્યા છે, તો હવે આપણે જોઈએ, જો નયના તેના જગમાં, જો તમે નયના છે એની પાસે ટેબલ છે, નયના પાસે એક જગ છે પાણીનો અને એક ગ્લાસ છે બરાબર, જો નયના તેના જગમાં એક પ્યાલો એટલે કે એક ગ્લાસ પાણી રેડે તો તે આ મુજબ દેખાશે। જુઓ બાળકો, તમે તમારી બુકની અંદર જુઓ કે નયના છે એની પાસે ગ્લાસ છે, એ એક ગ્લાસ પાણી છે એ જગની અંદર નાખશે બરાબર, જગની અંદર નાખશે તો કેવું દેખાશે, એક પ્યાલો પાણી રેડે તો એ આ મુજબ તમને દેખાશે બાળકો। તમે પણ તમારા પાઠ્ય પુસ્તકની અંદર ધ્યાનથી જો નિરીક્ષણ કરો જી બાળકો, જોયું ને તમે તમારા પાઠ્ય પુસ્તકની અંદર, હા, તો ચાલો હવે આપણે આગળ જોઈએ। નયના વિચારે છે બરાબર, હવે નયના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે બરાબર। જુઓ બાળકો, તમે જોયું, તમે નિરીક્ષણ કર્યું કે એને એક ગ્લાસ પાણી નાખ્યું તો જગ છે એ અહીંયા સુધી જ ભરાણું બરાબર, તો હવે એને આખો જગ ભરવો છે બરાબર, તો એને કેટલા ગ્લાસ એટલે કે પ્યાલા પાણી રેડવું પડશે, તો નયનાએ વિચાર્યું કે નયના વિચારે છે કે જગ ભરવા માટે એને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે, શું તમે શું વિચારો છો, એણે તો વિચાર્યું કે 3 ગ્લાસ પાણી નાખીશ ને એટલે જગ આખો ભરાઈ જશે બરાબર। હવે તમારે જ અનુમાન કરવાનું છે, તમારે વિચારવાનું છે બાળકો કે શું થશે, કેટલો ગ્લાસ પાણી રેડવું પડશે જગ ભરવા માટે બરાબર। તો આપણે પણ જો અંદાજ લગાવીએ ને તો 3 જ ગ્લાસ પાણી છે એ નાખવું પડે અને જગ ભરાઈ જશે બાળકો, એટલે આપણે અહીં ખાલી જગ્યામાં લખશું, તમારે પણ સુંદર અક્ષરે મારી સાથે તમારા પાઠ્ય પુસ્તકની અંદર લખવાનું છે બરાબર, જગ ભરવા
લગભગ ત્રણ પ્યાલા એટલે કે ત્રણ ગ્લાસ પાણીની જરૂર છે, બરાબર. જગ ભરવા લગભગ ત્રણ પ્યાલા પાણીની જરૂર છે. જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાશે. જો બાળકો હવે તમે આ ચિત્ર જુઓ, બીજું ચિત્રનું નિરીક્ષણ કરો તો શું છે, એનો જગ છે ને એ મોટો છે. કેવો છે? મોટો છે, બરાબર. એટલે એક ગ્લાસ પાણી છે એ જગની અંદર નાખશે તો જગ આ મુજબ આપણને દેખાશે. એમાં આટલું પાણી ભરેલું આપણને જોવા મળશે બાળકો. ચલો બાળકો, તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર નિરીક્ષણ કરો જી. તમે ઉપરનું જે ચિત્ર જોયું ને તેમાં આપણે જોઈએ ને તો આપણને જગ થોડોક નાનો દેખાય છે અને આ જગ છે એ આપણને થોડોક મોટો દેખાય છે. મોટો થોડોક નહીં, દેખાય જ છે, મોટો જ છે, બરાબર. એ જગ આનાથી મોટો છે. તો કે કોના જગમાં વધુ પાણી સમાશે તો આપણે હવે વિચારવાનું છે અને આપણા પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે બાળકો. તો તમે પણ મારી સાથે લખજો, કોના જગમાં વધુ પાણી સમાશે. તમે વિચાર્યું કે નૈનાના જગમાં પાણી વધુ સમાય કે જીતુના જગમાં વધુ પાણી સમાય? તમે બંને ચિત્ર છે એનું નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે જીતુના જગમાં વધુ પાણી સમાશે, કેમ કે એનો જગ છે એ મોટો છે. એટલે આપણે આ ખાલી જગ્યામાં લખશું કે જીતુના જગમાં વધુ પાણી સમાશે, બરાબર, કેમ કે એનો જગ છે એ મોટો છે. હવે તમારા મતે જીતુએ તેના જગ ભરવા કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ? ચલો બાળકો, તમારે પણ વિચારવાનું છે કે જીતુને છે એના જગને ભરવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડશે એને. ચલો વિચારો જી બાળકો, બરાબર. ઓલો જગ નાનો હતો, નૈનાનો જગ નાનો હતો, એટલે આપણે એમાં ત્રણ પ્યાલા એટલે કે ત્રણ ગ્લાસ પાણી ભર્યું એટલે એનો જગ ભરાઈ ગયો, બરાબર. પણ નૈનાનો જગ કરતાં જીતુનો જગ છે એ થોડો મોટો છે. તો ચાલો બાળકો, તમે તમારી જાતે અનુમાન કરો જી, એમાં આપણે કેટલા ગ્લાસ પાણી નાખશું તો એનો જગ ભરાશે જીતુનો? ચલો તમે વિચાર્યું બધાએ? હા, તો ચાલો. તો આપણે જોયું કે એ આના કરતાં થોડોક મોટો છે એટલે ઓમાં આપણે ત્રણ પ્યાલા પાણીની જરૂર પડી અને આ જગમાં આપણે ભરવા માટે લગભગ ચાર પ્યાલા પાણીની જરૂર પડશે. એટલે અહીં આપણે લખશું, તો ચાલો બાળકો આપણે લખશું, તમારા મતે જીતુએ તેના જગ ભરવા માટે કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ? તો કે લગભગ ચાર પ્યાલા પાણી, ચાર પ્યાલા પાણી ભરવું પડશે બાળકો, બરાબર. એ ચાર પ્યાલા પાણી છે એમાં નાખશે એટલે જીતુનો જગ છે એ ભરાઈ જશે બાળકો.
તમારે પણ આવી પ્રવૃત્તિ છે એ તમારી ઘરે જાતે કરવાની છે। તમારી ઘરે જો એક ગ્લાસ લેવાનો, પછી જગ હોય તો જગ, અથવા બીજું તપેલી છે કે બીજું વાસણ છે એ લેવાનું। પછી તમારે જોવાનું, બે બાજુ બાજુમાં રાખવાના કે આમાં કેટલો ગ્લાસ પાણી સમાણું તપેલીમાં, પછી તમે જગ લીધું હોય તો જગમાં કેટલા ગ્લાસ પાણી સમાણું, તમારે એવું નિરીક્ષણ કરવાનું છે બાળકો ઘરે। તો ચલો હવે એના પછી આપણે જોઈએ, જો જીતુ તેના જગમાં વધુ એક પ્યાલો પાણી રેડે તો તેનો જગ ખાલી જગ્યા જેટલો ભરાશે બાળકો, બરાબર। જો એનો આપણે જીતુનો જગ જોઈએ છીએ તો એ આટલો એક ગ્લાસ પાણી નાખ્યું તો આટલો ભરેલો છે બાળકો। હવે તેની અંદર એ બીજો એક ગ્લાસ પાણી નાખશે તો એ અહીંયા સુધી ભરાશે, એટલે કે એ અડધો ભરાશે। એટલે આપણે ખાલી જગ્યામાં લખશું અડધા જેટલો ભરાશે, અડધા જેટલો ભરાશે। જો જીતુ તેના જગમાં વધુ એક પ્યાલો પાણી રેડે તો તેનો જગ અડધા જેટલો ભરાશે। આપણે જોયું ને, એક ગ્લાસ નાખ્યું તો આટલો ભરાણો, તો હવે બીજો એક ગ્લાસ પાણી રેડે તો કેટલો ભરાય, અહીંથી થોડુંક વધારે જેટલો ભરાય, એટલે કે અડધા જેટલો ભરાય જશે બાળકો। ચાલો બાળકો તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર લખી લીધું હશે બધું। ચલો હવે એના પછીનું આપણે નેક્સ્ટ પેજ જોઈએ। જો માટલા ભરવા, બરાબર, તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ એના પછીના પેજમાં છે માટલા ભરવા। જુઓ એમાં નસીમ અને અબ્દુલ, આ છોકરી છે એનું નામ નસીમ છે, આ છોકરો છે એનું નામ અબ્દુલ છે। નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે। અહીં એના માટલા છે, આ નસીમનું માટલું છે અને આ અબ્દુલનું માટલું છે, એટલે એને પાણીથી તેના માટલા ભરવા છે। બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે બાળકો। તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, બે માટલા છે એ સરખા છે અને સરખા ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે, તેમની બોટલ ભરે છે અને માટલામાં રેડે છે। તમે ચિત્રને ધ્યાનથી જુઓ, તમને ખબર પડશે, જુઓ આ નસીમ અને અબ્દુલ બંને પાસે સીસા છે અને આ બંનેના ઘડા છે, એ સીસા ભરી ભરી અને આ ઘડાની અંદર એ પાણી નાખે છે, એટલે કે એના માટલામાં રેડે છે। હવે જોઈએ આપણે, નસીમને નળથી 16 વાર બોટલ ભરીને માટલામાં રેડવી પડી, બરાબર। નસીમને 16 વખત, એટલે કે 16 વખત એની આ બોટલ છે એ ભરી ભરીને એના માટલાની અંદર નાખી, પણ અબ્દુલને માટલું ભરવા 8 વાર બોટલ ભરવી પડી, બરાબર। તમે જોયું કે નસીમને 16 વખત ભરવી પડી અને અબ્દુલને 8 જ વખત ભરવી પડી, બરાબર, એટલે કે 8 જ વાર, બરાબર, અને ઓને એનાથી ડબલ વાર, એટલે કે 16 વખત એને બોટલ ભરવી પડી। એવું શું કામ થયું બાળકો? જો તમે નિરીક્ષણ કરો તો તમને ખબર પડશે કે નસીમની બોટલ છે ને એ નાની છે અને અબ્દુલની બોટલ છે એ મોટી છે, એટલે એને 8 વખત ભરવી પડી અબ્દુલને, અને નસીમની બોટલ છે એ નાની છે એટલે એને 16 વખત ભરવી પડી, અને અબ્દુલની બોટલ મોટી છે એટલે અબ્દુલને 8 જ વાર બોટલ ભરવી પડી। હવે નસીમને અબ્દુલ કરતાં વધુ વખત કેમ થઈ, બરાબર, કેમ થઈ ગઈ, કેમ કે એની બોટલ નાની છે એટલા માટે, અને નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં ખાલી જગ્યા પાણી સમાય છે, એટલે કે બોટલ કરતાં અડધું પાણી, બરાબર। નસીમની બોટલમાં અડધું જ પાણી સમાણું હતું ને, અને ઓની બોટલ છે આખી હતી, બરાબર, મોટી હતી એટલે વધારે પાણી સમાણું હતું।
હવે કેટલા પ્યાલા, બરાબર? અહીં અ, અહીં બ, અ માટલું આપેલું છે અને બ માટલું આપેલું છે, બરાબર? હવે જોઈએ, બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે. બ બાટલાની અંદર કેટલા, બ બાટલામાં 11 પ્યાલા પાણી સમાય છે અને અ માટલામાં બ માટલા કરતાં બમણું પાણી સમાય છે. તમે જુઓ, અ માટલું છે એ મોટું છે અને બ માટલું છે એ નાનું છે, એટલે બ માટલામાં કેટલું પાણી સમાણું? તો કે 11 પ્યાલા. અને અ માટલામાં તેના કરતાં બમણું, એટલે એનાથી ડબલ પાણી સમાય છે. અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણીની જરૂર છે જોઈએ. ચલો બાળકો, એ તમારે જાતે વિચારવાનું છે અને તમારે લખવાનું છે. ચલો બાળકો, તો તમારે બધાએ વિચારી અને એનો જવાબ છે એ લખવાનો છે બાળકો, બરાબર? અહીં આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. બાળકોએ તેમના રોજબરોજના પ્રવાહમાં માપન અને જુદા જુદા વાસણોમાં સમાતા પ્રવાહીની સરખામણી વિશે જોવાનું છે બાળકો. તમારી ઘરે ઘણા બધા વાસણ હશે, ડોલ હશે, માટલું હશે, બરાબર? એમાં પાણી ભરી અને તમારે જોવાનું છે કે કેમાં કેટલું પાણી સમાઈ શકે છે, કેટલું પ્રવાહી સમાઈ શકે છે, બરાબર? જો તમારે એક એવી પ્રવૃત્તિ કરવી હોય તો તમારે શું કરવાનું, એક પાણીની બોટલ હોય ને, એ 1/2 લિટરની પણ હોય અને લિટરની પણ હોય, બરાબર? એમાંથી તમે કોઈ પણ બોટલ લઈ શકો છો, 1/2 લિટરની અથવા લિટરની, બરાબર? અને પછી શું કરવાનું, એમાં પાણી ભરવાનું, બરાબર? પછી તમારે એક ડોલ લેવાની અથવા બીજું કોઈ પણ વાસણ લેવાનું, બરાબર? પછી જોવાનું કે એમાં એ છે કેટલું પાણી સમાણવું અને તમારું બીજું વાસણ છે એમાં પણ કેટલું પાણી સમાણવું, એમ તમારે નિરીક્ષણ કરવાનું છે બાળકો. એવી પ્રવૃત્તિ તમારે જાતે તમારી ઘરે કરવાની છે. ચાલો હવે આપણે એના પછીનું પેજ જોઈએ બાળકો. ચલો હવે એના પછી છે ખાડા ભરવા, બરાબર? ચલો હવે આપણે ખાડા ભરવાના છે બાળકો. તમને ખાડા ભરવાની, ખાડા ખોદી અને ભરવાની એવી રમત રમવાની તો તમને બહુ મજા આવતી હશે, આવે ને બાળકો મજા? ચલો તો હવે આપણે કેવું એવી જ પ્રવૃત્તિ કરવાની છે. કોહીમાં નજીક એક નાનું શહેર છે, ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે. ચલો બાળકો, તમે બધા ચિત્ર જુઓ જી. આ રસ્તો છે, રસ્તાની અંદર આવા ખાડા પડેલા છે અને આ બાળકો છે એને બધાને આ ખાડા ભરવા છે, બરાબર? તમારી આસપાસનો રોડ હશે, બરાબર, તમારી શેરીમાં, એમાં પણ તમે જોતા હશો તો એમાં ઘણા ખાડા પડી ગયેલા હોય છે, બરાબર? એટલે વરસાદ આવે તે પહેલાં બાળકોએ આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે. એક સરખા માપના મગમાં કાંકરા લાવે છે. અ ખાડો 9 મગ કાંકરાથી ભરાય છે. બ ખાડો 18 મગ કાંકરાથી ભરાય છે. અને ક ખાડો 12 મગ કાંકરાથી ભરાય છે, બરાબર? તો આ છે એ અ ખાડો છે, અહીંયા આપણે અ લખશું. આ છે બ ખાડો છે અને આ છે એ ક ખાડો છે, બરાબર? અ ખાડામાં કેટલા, તો કે 9 મગ જોયા, કેટલા? 9 મગ, એટલે અહીંયા આપણે લખશું 9 મગ. પછી બ ખાડો છે, એને બુરવા કેટલા મગ જોયા, તો કે 18 મગ જોયા, 18 મગ જોયા. હવે ક ખાડો છે, એને બુરવા માટે 12 મગ જોયા, બરાબર? એમ એમાં કેમ વધારે જોયા બાળકો, તમે વિચાર્યું? કેમ કે એ ખાડો મોટો છે એટલા માટે એમાં 12 મગ કાંકરા જોયા, બરાબર? હવે આપણે એના પછી જોઈએ ચિત્રમાંના ખાડાને સાચું અને તેમાં અ બ ક નામ આપો,
बराबर आपणे एमां अ ब क नाम तो आपी दीधा, अहींया अ आप्युं, अहींया ब आप्युं अने अहींया क आप्युं, बराबर। सौथी मोटो खाडो क्यां छे? बराबर, तो सौथी मोटो खाडो क्यां छे? तमे चलो जुओ जी बाळको, सौथी मोटो खाडो क्यां छे? तो तमे जोई शको छो सौथी मोटो खाडो छे ने ए अहीं क मां छे, छे ने? बराबर, एने बार मग नाखीने ने भर्यो छे एटले अहीं क लखशुं आपणे। सौथी मोटो खाडो क छे। जो खाड़ा भरवा मग वापर्यो होय तो आ खाड़ा ने भरवा पांच जग काकरा जोईए, तो ब खाड़ा ने भरवा केटला जग काकरा जोईए? तो के दस जग काकरा जोईए। बराबर बाळको, चलो बाळको तमारे पण तमारा पाठ्यपुस्तकनी अंदर बधुं लखी लेवानुं छे अने सारा अक्षरे पाठ्यपुस्तक पूरवानुं छे। चलो, थैंक यू विद्यार्थी मित्रों।